નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, હું છું તમારી સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની, તો પીએમ મોદી આસિયાન અન્ય નેતાઓને મળ્યા બાદ ઇન્ડોનેશિયાથી રવાના થઈ ગયા છે, ત્યારે 43મી એશિયાની એસોસિએશન ઓફ સાઉથિંગ એશિયન નેશનલ એટલે કે આસિયાનના સમિટ 6 સપ્ટેમ્બરના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તામાં શરૂ થઈ હતી. દ્વિવાર્ષિક બેઠકમાં ટોચના રાષ્ટ્રોના નેતાઓ સહયોગ વધારવા તેમજ વૈશ્વિક લેન્ડસ્કેપને બદલાતા મુદ્દાઓને ઉકેલવા માટે પણ રીતો પર ચર્ચા કરવામાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી હાલ જકાર્તાથી રવાના થઈ ગયા છે. આ વ્યાપક વાટઘાટોમાં દરિયાઈ સહયોગ, કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વેપાર તેમજ અર્થતંત્ર, પર્યાવરણ, આરોગ્યનો સમાવેશ થાય છે. ભારત આસિયાન સમિટ દરમિયાન દરિયાઈ સહયોગ તેમજ ખાદ્ય સુરક્ષા પર 2 સંયુક્ત નિવેદનો બહાર પાડવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયાની ટૂંકી પરંતુ ફળદાયી મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રો પર પણ વ્યાપક ચર્ચા કરી હતી. આ અપડેટ પૂર્વ એમ્બેસેડર સૌરભ કુમારે ટ્વિટર પર પણ વિડીયો દ્વારા શેર કર્યું હતું.